જોઈ રહ્યા છો ઝી 24 કલાક 3 વાગ્યે મહાનગરની વાત સાથે હું છું વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ અને વાત કરીએ વરસાદી કહેરની, તો વડોદરાના લોકોની વ્યથા જાણતા જાણતા ઝી 24 કલાક અકોટા ગાર્ડન વિસ્તારમાં રહેતા ઠાકર પરિવારને ત્યાં પહોંચ્યું છે. અહીં સિનિયર સિટીઝન દંપતિ રહે છે, જેમાંથી દાદા ઋષિકુમાર ઠાકર 72 વર્ષના છે, જેઓ પેરાલિસિસની અસરના કારણે ચાલી શકતા નથી. જ્યારે પૂર આવ્યા ત્યારે તેમને પાડોશીઓની મદદથી તેઓ બહાર નીકળી શક્યા હતા. તેમના પત્ની હેમાબેન મોટી ઉંમરના કારણે ઘરના કામ પણ નથી કરી શકતા, એવામાં તેમને પૂરના પાણી ઓસરતા ઘરની સાફ સફાઈ કરવી પડી રહી છે. આ વૃદ્ધ દંપતી તેમની બચત પર નિર્વાહ કરી રહ્યા છે, એવામાં તેમને પૂરના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે એ જ સૌથી મોટો સવાલ. વડોદરામાં પાણી ઓસર્યા બાદ મહાતારાજીના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક એવા પરિવારો છે જે પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા હતા અને હજુ પણ સહન કરી રહ્યા છે. એક એવા જ પરિવાર પાસે આપણે પહોંચ્યા છીએ, જ્યાં પતિ પત્ની કેવી રીતે આ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તમને એ દ્રશ્યો બતાવીશું અને એમની સાથે વાત કરીને એમની વ્યથા પણ આપને બતાવીશું. માસી, નામ શું છે તમારું? હેમા ઠાકર. હેમાબેન ઠાકર. બરાબર. તમારા પાણી ઉતરી ગયા અત્યારે ઘર? હા, અત્યારે ઉતરી ગયા છે. બે દિવસ તો અમે બાય સ્વામીવાન ઘરે રહ્યા, બે દિવસ તો અમે. અને માયા એમના પહેલે જશે, પહેલે પહેલે અમે ચડાયા. કોઈ છે નહીં કરવા વાળું, એટલે કે એને સવાર પાણી ઉતર્યા તાર એને મથીએ છીએ. શું કરીએ, જેટલું ચઢાવવા થતું એટલું ચઢાયું. મારાથી મારે એટલી જો કેટલું ચડે. અને આમાં તો બધા પણ ઘરમાં જ હોય, કોઈને આપણે કહેવાય પણ નહીં કે એમને આટલું મદદ કરાવો એમ. તમારા પરિવારમાં તમે બે જણા? હા, અમે બે જણ જ છીએ. દીકરો દીકરી નથી? ના, કોઈ. હા, કોઈને અમે બે એકબીજાનો સહારો. એકબીજાનો સહારો છે. તો આ કેવી રીતે પૂર આવ્યો વખતે કેવી રીતે તમે મેનેજ કર્યું? કેમકે એટલે અમને બે જ પેલા આગળ દિવસ સુધી ખબર હતી કે પાણી આવશે આવશે, એટલે અમારાથી બધું એટલે અમે થોડું થોડું આગું પાછું કહી દીધું. અને અમારા કામવાળી બેન હતી, બીજા ત્યાં આવવાની હતી, પણ ત્યાં અકોટામાં જ પહેલાં પાણી આવી ગયું હતું, એટલે એ ફસાઈ ગઈ વરસાદ ના સાહેબ, એટલે એ પણ ના આવી શકી. મારાથી જેટલું થતું હતું એટલું મેં પછી ધીરે ધીરે બધું કર્યું. પછી ભગવાન ભરોસે છોડી દીધું. શું કરીએ પછી હવે બેન અમે? બરાબર. અમારાથી થાય એટલું અમે કર્યું પછી. અને આજુબાજુ બધા પછી એમને એમનું કરવા હોય ને, આ છોકરા તો થોડુંક આ ઘંટી છે કેવું છે કે થોડું ઘણું ઉપર મૂકી આપ્યું અમને, બાકી બધું ખલાસ. કાકા, હા, પૂરના પાણી જયારે ઉપર આવ્યા, જયારે શરૂઆત થઈ ત્યારે કે શું થયું? ઓપરેશન કરાવતા પાણી ઓછા થાય પછી અંકલ પડે કરે તો પછી પાછું તકલીફ થાય ને, એટલે હું આવી ને થોડું ઘણું કરી ગઈ ને પછી એમને લેવી આવી હું. કોઈ ગાદલા બી નથી. તમે જે સોફામાં બેઠા છે એ પણ ભીનો છે? હા, ભીના જ છે. હાથ લગાવી દો. તો બહુ જ નુકસાન ના પુષ્કળ નુકસાન. બહુ તો મોટી મુશ્કેલી છે એમાંથી બહાર આવવું. શું કરીએ, શું કરીએ, શું કરીએ બેન? હવે તો ભગવાન લાવશે, ભગવાન પરવાળા મહેરબાન. બીજું શું એની ઈચ્છા હશે થશે, બીજું તો શું. વર્ષોથી કાકા અહીંયા રહો છો તમે? હા, વર્ષોથી હું અહીંયા. આપડે ઉચકી કોક તો સામાન્ય બચારા ખસડી આપીએ, બધું કરી શકીએ એવી રીતના હતા. તો અત્યારે પરિસ્થિતિ એકદમ આપડી એક વખત કહીએ, બે વખત કહીએ, પછી ના માને, કોઈ સાંભળે નહી, એટલે પછી અમે બોલાવીએ ને કહીએ પણ નહીં. ભગવાન ને પ્રાર્થના કરીએ.
તો તમે જોયું કેવી રીતે આ ઠાકર પરિવાર પારાવાર મુશ્કેલીનો સામનો તો કરી રહ્યું છે, નિરાધાર છે, તો પણ પતિ પત્ની એકબીજાને સહારો આપીને આ પરિસ્થિતિમાંથી પણ બહાર આવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. જોવાનું રહેશે કે શું સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવે છે કે કેમ. કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, Z24 કલાક, વડોદરા.